નમો અરિહંતાણમ વર્તમાને તીર્થંકર નમો સિદ્ધાણમ સિદ્ધાનંતા અયોગ અમર નમો આયર્યાણમ ભવ્યાચારજ સુખદ કર નમો ઉવસાયાણમ ભણી ભણાવે અક્ષર નમો લોએ સૌવ સાહુણમ સાધુ સરળ મુનિવર એસો પંચણ મુક્કારો આત્મગુણી પરમેષ્ઠિ નમો સૌવ પાવ પણાસણો સર્વ પાપો પ્રનાશકમ મંગલાણં ચ સવ્વેસિં ત્રિકાળી છે મંગલોતમ પડવમ હવૈ મંગલમ પડતા વર્તે મનગલનમ મનગલનમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નરમાથી નારાયણ થાય નરમાથી નારાયણ થાય કૃષ્ણમ વંદે ઓમ નમઃ શિવાય સ્વકલ્યાણમ સ્વરૂપમાય સ્વરૂપ સચ્ચિદાનંદ સૌધર્મો ને નમો નમઃ સ્વધર્માય નમો નમઃ નમો નમઃ પાનો નંબર 219 ગુજરાતી નથી ઓગણીસ ઇંગ્લિશમાં તો અહંકાર મમતાનો જ્યાં મોક્ષ થયો લો અહંકાર
મમતાનો જ્યાં મોક્ષ થયો લો શેષ રહ્યો સચ્ચિદાનંદ રે એથી એ નિશેષ જ્ઞાન અવતાર લો નિશેષ જ્ઞાન અવતાર લો અહંકાર મમતાનો જ્યાં મોક્ષ થયો લો વિશ્વને ગુરુ બનાવી થઈ ગયા લઘુ આપ મહાવીર થયા તે રૂપ જો પ્રગટ ભગવાન દાદા કીર્તાર લો પ્રગટ ભગવાન દાદા કીર્તાર લો ધાતુ પરિણામે વ્યવહાર લો વ્યવહાર લો નિશ્ચય ધાતુ મેળાપે મોક્ષ જો જ્ઞાન જ્ઞાન તત્વ દ્રષ્ટિ નિરવેદ લો સત્સંગ માં હોય કદી ધર્મ ધ્યાન લો ઉપયોગે નિત્ય શુક્લ ધ્યાન રે આરતી ને વિધિ વેળા પૂર્ણ પદ્મ લો આરતી ને વિધિ વેળા પૂર્ણ પદ્મ લો પોતે વર્ત્યા છે તેવું વર્તાવેર લો અણમોલ વસ્તુ અવિનાશ રે મોક્ષદાની અપૂર્વ છે મૂર્તા મૂર્ત લો અલિયા સલિયાનું થયું ઉથમણું રે લો અલિયા સલિયાનું થયું ઉથમણું રે લો માયા અહમ મમતણુ મોત રે માયા અહમ મોત રે નિજ વૃત્તિ વહે નિજ ધારા મારે લો દેહ સાથે ભવ મોક્ષ અક્રમા ઉપે અનુભવ
વ્યૂહસ્તે મોક્ષ શું કરે, સ્વસંવેદ સુખ નિત્ય વધતુ રેલો. કોટિ યુગે દુર્લભ છે મોક્ષ સતસંગ, કોટિ યુગે દુર્લભ છે મોક્ષ સતસંગ, આપ્ત સંગ દાદા ને દરબાર રે, મોક્ષદામી મોક્ષદાની અવતર્યા રે લો, કોટિ યુગે દુર્લભ છે મોક્ષ સતસંગ, આપ્ત સંગ દાદા ને દરબાર રે, મોક્ષદામી મોક્ષદાની અવતર્યા રે લો, મૂવી ની ટિકિટ લાયા હોય આપણે 9 વાગ્યાની તો શું કરીએ, પછી જઈએ અડધો કલાક પછી શું કરીએ, બોલો ને બધા. આ સત્સંગ માટે પણ એવું હોવું જોઈએ, પેલા બીજું બધું પડતું મૂકીને બેસી જવાનું. શું કહ્યું કવિરાજ 3 કડીમાં, કોટી યુગે દુર્લભ છે મોક્ષ સત્સંગ, આપ્ત સંગ દાદાને દરબારે રે, મોક્ષ ધામી મોક્ષ દાની અવતર્યા રે. આ બધી વસ્તુ સમય આપણે શું બધું કામ પર બેસીએ, ટાઈમ મળે તો એટલે કિંમત જ નથી સમયની. શું છે કે વેલ્યુ સમજાય ને તો એનો લાભ ઉઠાવવાની, કારણ કશું ના ઉઠાવે, જિંદગી આમને આમ પૂરી થઈ જાય છે. શું છે, ત્યારે જતા રહીશું કોઈ ઠેકાણું નથી, મોટા મોટા બંગલાવાળા જતા રહ્યા અહીં રહી ગયા બધા. શું છે એટલે આપણે આપણું કામ કાઢતા શીખો, આ તો બધું શરીરનું કામ છે. આ તો શું છે આપણું કામ કાઢતા શીખો, બધો સમય એમાં જ જાય છે આખો દાડો, વિનાશી સુખોમાં જ, વિનાશી વસ્તુઓમાં જ જાય છે આખો દાડો. કેમ નું ચાલે આવું બધું, સમજણ તો કેવી હોય. તો આ બધું જેવું કેટલું બધું લખ્યું છે ખબર જ ના પડે આપણને શું લખ્યું છે. ભગવાનની ક્યારેય કિંમત નહીં થયેલી તમને કહી દઉં. બધા રામ ભગવાન જતા રહ્યા, કૃષ્ણ જતા રહ્યા, મહાવીર જતા રહ્યા, કોઈની કિંમત નથી કરી કોઈએ. અને બધા ભટકતા ભટકતા એટલે અહીં સુધી આવી ગયા છે, ને હજુ આગળ ભટકવાનું છે. એટલે સમજી લેજો, જો સરખા ના રહ્યા ને આ ભટકવાનું જ છે આગળ, આગળ ઠેકાણું જ નથી કશું. આ છેલ્લું અજવાળું છે દાદા ભગવાન કહે છે, અજવાળામાં બહાર નીકળી જાઓ નહીં તો ભાઈ અંધારું જ છે. આ તો બધા વાસણો વાસણો મળતા જ રહેવાના જિંદગી આવી ને, પણ આ વાસણ નહીં મળે, મનુષ્યનું વાસણ. કયું? મનુષ્યનું વાસણ નહીં મળે, અને મનુષ્યના વાસણમાં જ આ કામ નીકળે એવું છે. સમજાય છે બધું? આખો સમય આપણો સરપ્લસ ટાઈમ એટલે વધારાનો સમય ગુજરાતીમાં કહેવાય, આત્માર્થે ગાળવો જોઈએ. શું કરવો જોઈએ? આપણે કેટલો આત્માર્થે ગાળીએ છીએ આખા દિવસમાં? ચાલો બતાવો આત્માર્થે જીવન ક્યાં ગાળીએ છીએ? ચાલો લોપડ ચોપડમાં સમય વપરાઈ જ જાય છે. હમણાં એક ઓર્ડર લઈને આવ્યો ને કોઈ વેપારીનો, આપણે ને ફૂલફિલ ના થતો હોય ને તો કેટલી વાર એને ફોન કરીએ કે ના કરીએ? નહીં આપતો બધો સત્સંગ માટે ના આવ્યો તો બધા ફોન કરીએ, બધો કર્યો કે કેમ નથી આવતા, કેમ વાર લાગી? ખબર જ કિંમત જ નથી ને કઈ વસ્તુની કિંમત ક્યાં છે? કિંમત સમજાવી જોઈએ, કિંમત તો બહુ મોટી વસ્તુ પ્રાપ્ત થઈ છે, આપણને ખબર જ નથી શું થયું છે. જે જંગલોમાં જવાથી, મહેલોમાં જવાથી, પર્વતો ઉપર જવાથી, ગુફાઓમાં જવાથી પ્રાપ્ત ન થાય, આપણે ઘેર બેઠા બેઠા હે સંસાર ભોગવતા ભોગવતા બધું પ્રાપ્ત થયું છે.
કે બધાએ સંસાર છોડી દેવાનું કહ્યું છે. સંસાર છોડી ના આવો, બીબી બચ્ચા છોડી ના આવો, આ છોડી ના આવો. દાદા કે બધું રાખો, પણ સમજો તો ખરા, હવે સાથે રાખ્યું છે તો હવે ક્યારે સમજીશું? સમય તો બધો વયો જાય છે, નથી વહેતો. સૌરાષ્ટ્રમાં વહેતો કહેવાય ને, અમર જતો કહેવાય. શું કહેવાય? એટલે સમય બધો એમને એમ જતો રહે છે. એટલે ભગવાન કે કિંમત સમજો, બધી વસ્તુની કિંમત આપણે કરી જ બહારની. જોયો, લગ્નમાં જવાનું છે તો 2 કલાક પહેલાં ટાઈમ તૈયાર થશે. એટલે સત્સંગ માટે તૈયાર થયા આપણે બધા, કે ચાલો મારે સત્સંગમાં જવાનું છે, આપણે 2 કલાક પહેલાં તૈયાર રહીએ, ગોઠવણી કરીએ, કંઈક કોઈ લઈ જનારું છે. અમેરિકા બધે તો રાઈડ માગે, શું ભાઈ તમે મને લઈ જશો? કારણ કે બધું એટલું દૂર હોય ને, ઘણાને આવડતું ના ડ્રાઈવ, એટલે કહીને રાખે ભાઈ મને રાઈડ છે, લઈ જજો. આપણે કોઈ દાખલા ગોઠવણી કરીએ, આજે કશું છે નહીં એટલે કેવી રીતે જઈએ અમે? ભાઈ હતું જ નહીં. સત્સંગમાં આવીએ તો ચશ્મા વગર આવીએ, શું આવીએ? હમણાં બેંકમાં જવાનું હોય તો, સહી કરવાની હોય તો ના લઈ જઈએ? કેમ ત્યાં બધી ખબર પડે છે આપણને, અહીં કેમ ખબર નહીં પડતી? હું એ કહું, કેટલું બધું અંદર અંધારું વ્યાપેલું છે, એમાંથી બહાર નીકળતા નીકળતા હે કેટલાય કાળ જતા રહેવા જતો. દાદા ભગવાનને બહાર કાઢ્યા કા અંધારામાંથી. અંધારું એટલે અજ્ઞાન, ના સમજને અંધાર અજ્ઞાન કહેવાય. શું કહેવાય? જે બાજુની સમજ ના હોય બધું અજ્ઞાન કહેવાય. બધું ભટક 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 કરતા આવ્યા છે. બધું પુણ્યથી મળ્યું છે. શું છે બધું? સમજી જજો, ને પુણ્ય વપરાઈ રહ્યું છે, પણ જોડે કરવાનું નહીં. પછી આગળ જવા માટે કંઈ વાપરી ખાવાનું ગાડી, શું કરવાનું? એને ના કે નહીં, પુણ્યથી નથી મળ્યું. ગાડી બાડી બધું, કે પહેલાં સ્કૂટર ઉપર જવું પડે, વરસાદ પડે તો હોય, વરસાદ પડે તો તાપમાં જવું પડે, તારે તો ગાડીમાં આરામથી એસી ચલાવતા ચલાવતા જવું પડે. પુણ્ય છે બધું, તો પુણ્યનો લાભ તો ઉઠાવો છો. પુણ્ય ભેગું થયું છે તો સમજ સાથે તો ફરો. આપણે સમજ મળી છે અને સમજ જોડે રાખો, ગમે ત્યાં જઈએ તો સમજ તો જોડે રાખવાની ને. કઈ સમજ જોડે રાખવાની? સમજ કઈ જોડે રાખવાની? આપણે ફેક્ટરી જઈએ, ઘરે જઈએ, બધે જઈએ, પણ સમજ કઈ જોડે રાખવાની? પણ કઈ કઈ શું, શેમાં હિત છે, શેમાં અહિત છે ખબર આપણે છે? કે શેમાં અમારું આમાં હિત છે, મારું આમાં અહિત છે? શેમાં હિત ને અહિત કહેવાય બોલો? બેલેન્સ ચાલુ છે આપણે, એવું કહે છે હે? નિશ્ચય ને વ્યવહાર બેલેન્સ ચાલવો જોઈએ. નિશ્ચય શું, વ્યવહાર શું? બોલો ને, નિશ્ચય શું, વ્યવહાર શું? કઈ કઈ પ્લેસ છોકરી આજે નિશ્ચય શું ને વ્યવહાર શું? બોલે બાજુ બેઠો છું, ખૂણા બેસી ગયો, ખૂણા મામે આવી ગયા. મારે આમ જોવું પડે, આપણે નહીં કરવાનું, આપણે આપણે વિચારવાનું. બસ થિયેટરમાં સીટ ખાલી, તો એવું વિચારું કે આપણે આવશે બીજા હમણાં આવશે. આપણે પહેલા જઈને બેસી જઈએ. બોલો, ક્રિકેટ જોવા જેવો તો આગળ બેસીએ ના બેસીએ? કાગળ જઈને બેસીએ કેમ? ત્યાં આપણને બધી ખ્યાલ રહે છે, રસ છે આપણને, ઇન્ટરેસ્ટ છે. શું છે? આમાં રસ ઉત્પન્ન થયો જ નથી હજુ. ભગવાનની પાછળ પડનારા બહુ વિરલા હોય. શું હોય? બહુ વિરલા હોય. જેણે પોતાના પુણ્યનો બધો જ ઉપયોગ એના માટે કરી લીધો હોય, આત્માર્થે. આપણે પુણ્ય જ્યાં ત્યાં, ચલો હાથની લકીર બનાવી દો, હાથની બંગડીઓ બનાવી દો, પૈસા આવ્યા છે તો પુણ્યનો ઉપયોગ કરો. શું? જાડી ચેન બનાવી દો. આપણે જોડે જોડે આપણે જાડા થતા છીએ ચેનની જોડે જોડે. એટલે બધું ધ્યાન રાખવું પડે. શું છે? ને આ તો બધું લોકોને આકર્ષણ થાય, અંદર બધું થાય કે સાલે આપણી પાસે હોય તો કેવું સારું, જોઈને એને એ થાય. જલન ના થાય હોય ને, જોવે તો આપણી પાસે, એની પાસે ના હોય તો
આ બધી વસ્તુ માટે આપણે જવાબદાર બનીએ છીએ, સમજી જજો. કોઈને પણ દુઃખ દુઃખ કરવા માટે આપણે જવાબદાર બનીએ છીએ. એટલે બહુ જ ચેતીને ચાલવું પડે. દાદા ભગવાન બધું ચાહે તો કરી શકતા હતા, એમણે એવું એકેય વસ્તુ નથી કરી. એટલે બહુ ધ્યાનથી આપણા જીવનમાં જીવીને બહાર નીકળવા જેવું છે. પેલા પૂરું કરી કોટી યોગે દુર્લભ છે મોક્ષ સતસંગ, આપ્ત સંગ દાદા ને દરબાર રે, મોક્ષધામી મોક્ષદાની અવતર્યા રે લો, સત્તાધીશ નો કારોબાર એક ચક્રી રાજ, નિયમ ચક્ર વ્યવસ્થિત આપ રે, મૂર્તા મૂર્ત શક્તિ મૂળ બ્રહ્માંડી રે લો, અહંકાર મમતા નો જ્યાં મોક્ષ થયો લો, શેષ રહ્યો સચ્ચિદાનંદ રે, એથી એ નિશેષ જ્ઞાન અવતાર લો, એથી એ વિશેષ જ્ઞાન અવતાર લો. પિક્ચર નો એક ભાગ પૂરો થઈ ગયો. ચલો વાતો કરો બધા, પૂછો બધા, બેસી નથી રહેવાનું. હવે મારે બધું કડક થવું પડશે. આટલા બધા દિવસ યાદ કેમ બોલ્યો નહી, બોલ્યા નહી? ચલો પાન નંબર 149 એકબીજામાં જોજો, ના હોય તો જેમ બે પાન 149 ઇંગ્લિશમાં તો અવાજ જોજે. એવો યોગ ચાલો, ખૂબ જ સુંદર લખાયેલું છે કવિરાજના કલમે. કુદરત ના મહેમાન જીવણા કાળ ક્રમે વિખરાઈ જશું, તરના જોઈ સાર ભૈલા તારણ સહુને પાઈ જશું, કુદરત ના મહેમાન જીવણા કાળ ક્રમે વિખરાઈ જશું, ક્રોધ નું ફળ છે જીવંત હોળી,
નિમંત્રિત પરમાણ ભરિયા પ્રારબ્ધે ભોગાઈ જશું ઇફેક્ટોમાં કોઝ કરી મરી જન્મો જન્મ બંધાઈ જશો બે જન્મમાં જે બધું ભેગું કર્યું છે ને આપણે બે જન્મમાં તો અત્યારે આપણે પ્રારબ્ધ રૂપે ભોગવાય છે. પ્રારબ્ધ એટલે કર્મનું ફળ, શું કહેવાય એ અત્યારે ભોગવાઈ રહ્યું છે કર્મનું. એમાં બદલાવ ના આવે બિલકુલ, એ બદલી શકાય નહીં કોઈ દાડો. કર્મનું ફળ ના બદલાય કોઈ દાડો. આપણે કેરીઓ આવી હોય ને ગમે એટલું કહે સફરજન આપ તો આપે, તો શું કરવું પડે? પહેલાં કેરીઓ ખાઈ લેવી પડે ને, પછી સફરજનનું બીજ રોપવું પડે. શું છે? એટલે ગયા જન્મમાં જે જે ભાવ કરેલા છે એના આધારે આપણને આખો જન્મ મળેલો છે આ મફતમાં. કેવો? ફ્રી ઓફ કોસ્ટ મફતમાં મળેલો છે. હવે પાછો આ જન્મ ભોગવતા ભોગવતા સાથે નવું બીજ નાખીએ છીએ. શું કરીએ છીએ? હા, એટલે આવતો જન્મ આપણે અહીંયાથી તૈયાર કરીને જ જઈએ છીએ. શું કરીએ છીએ? શું કરીએ છીએ? અહીંથી જ આપણે જન્મ નવો તૈયાર કરીને જઈએ છીએ. ત્યાં આપણને રેડીમેડ જન્મ મળે છે. કેવો? રેડીમેડ કપડાં હોય છે ને, એટલે રેડીમેડ ત્યાં જન્મ મળે, કોઈના ત્યાં જન્મ થઈ જાય છે. તો શું છે? અહીંયાથી કર્યા હોય ને આપણે જેવા જેવા ભાવ કર્યા હોય એ પ્રમાણે જન્મ થાય તમારો. તો જન્મ કેમ થતો હશે? તો કે કોઈ પણ કાર્ય કરતી વખતે આપણી અંદર સારું અથવા ખોટું થાય છે. થાય છે કે ન થતું બોલો ને. હા, આપણને ગમતું આવ્યું તો સારું લાગશે, ને ના ગમતું આવ્યું તો નહીં ગમે. તો કે સારું લાગ્યું આપણને અથવા તો સારું કર્યું કંઈ તો પુણ્ય બંધાશે. શું થાય? નંદ કોઈના માટે ખરાબ ભાવ થયો તો પાપ બંધાશે. એટલે પાપ અને પુણ્યના આધારે આખો જન્મ થાય, જેને શુભાશુભ કહેવાય. શું કહેવાય? સારું કર્યું એને શુભ કહેવાય, ખરાબ કર્યું એને અશુભ કહેવાય. ચોઘડી આવે છે ને બધા, ખબર છે કેવા હોય? શુભ અશુભ ચલ અમૃત લાભ બધા આવે છે ને. હજી એનાથી વધારો તો વધારે કરી નાખે લોકો. આપણું અંદર આંખું ત્યાં ચોઘડિયા બિચારા શું કરે? આપણું આંખું હોય તો ચોઘડિયા શું કરવાના છે? આપણે ચોઘડિયા જોઈને નહીં કરીએ. શું કરીએ પહેલા? અત્યારે ચલો સાહેબ શુભ છે, જલ્દી જલ્દી નીકળી જાવ કે છે, પણ પેલું અંદર અશુભ પડ્યું છે એનું શું? ભૂલી ગયું ફોરમ સુગંધ આવે બધાને ઘરમાં તારી. આપણી અંદર દુશ્મન ખરા કે બહાર છે દુશ્મન? બહાર દુશ્મન ખરા તારા? કોઈ નહીં તને કોઈ લડે મારે તો દુશ્મન ના થાય તારો? શું વાત છે? તમે બહુ આવે ના પડતો હોય પણ કોઈ ખરાબ તને બોલે તો? તું કામ આખો દવા કરતી અને મમ્મી કે નથી કરતી તો? ના પડતો પણ કહે તો આ તો સ્વભાવ છે. જેને જેવું દેખાય એવું કે. શું છે? જેને જેવું દેખાય એવું કે સ્વભાવ ના કહેવાય. આપણું વાંકું છે માટે સામાન્ય દેખાયું એવું, નિકળ ના દેખાય કોઈ દાડો. એટલે આપણી અંદર રહેલા દુશ્મનો આપણને હેરાન કરે છે ને આપણને લાગે છે કે સામીવાળી વ્યક્તિ મને હેરાન કરે છે. દુશ્મન આપણી અંદર છે,
ચાર છે, કેટલા છે? ચંડાળ ચોકડી એટલી, એવું કહેવાય છે ને, ચંડાળ ચોકડી ચાર છે, કેટલા છે ખબર છે? એની કશું શીખવાડતો નથી, એટલે બીજું બધું શીખવાડે છે, આમ ફરવા જવાનું, તેમ ફરવા જવાનું. આપણે છોકરાઓ તો વડાય ને, આપણા ના વડાય, વડું ચાલશે ને, વાંધો નહીં ને. ચાર દુશ્મન છે, ચાર કેટલા? એક તો ક્રોધ નામનો આવે છે ને, ક્રોધ માન અહીં આવ્યું ને આગળ, માયા અને લોભ, આ ચાર દુશ્મનો આપણી અંદર છે. એમાં બે બધાને દેખાય એવા છે અને બીજા બે આપણને જ દેખાય. ક્રોધ બધાને ખબર પડે ને તો ગુસ્સે થાય, તો પછી માન તને ના મળે, આપણે આમ બેસીએ છીએ ખૂણામાં, માન ના મળે કોઈ જગ્યાએ ગયા હોય ને, છે આપણી કોઈ વેલ્યુ, શું થાય? માન ના સચવાયું. માન મીઠો શત્રુ છે, કોઈ આપે ને તો બહુ ગમે. આ લગ્નમાં હોય છે ને, રિસેપ્શનમાં વેલકમ સર, વેલકમ સર, એ પુરુષો માટે હોય છે. શાના માટે હોય છે? પુરુષોને જો એ ના મળ્યું ને તો ખલાસ, ફરી આવે નહીં. એટલે માનની ગ્રંથિ પુરુષમાં વધારો હોય. સ્ત્રીઓને કશું નહીં, માન મળે કે ના મળે, પણ એમને તો પેલો મોહ બજાર હોય લગ્ન એટલે. એમના માટે કોણે કઈ સાડી પહેરી છે, કઈ ફેશન કરી છે, પેન્ટ ફિટ પહેર્યું છે, લાંબુ પેલું ઘર જેવું પહેર્યું છે, બધું ખુલ્લું થતું જાય. શું પરસેવો બહુ થાય ને, પેલું ફિટ હતો, તાપ બહુ લાગે એટલે બધા ખુલ્લું થવા માંડ્યું. શું થવા માંડ્યું? એટલે માન મીઠો શત્રુ, બધાને ગમે માન મળે ને. પછી માયા, માયા એટલે આપણે આપણી જાતને નહીં ઓળખવું. આપણી જાત શું હશે બોલે જે આવડે. આજે તારો વારો છે, પેલી તો કાલે આવી તો વારો. શું પૂછ્યું મેં? યુગ બોલ તું. માયા એટલે શું? આપણે આપણને નહીં જાણવું એનું નામ માયા. શું કહ્યું? આપણે કોણ હઈશું બોલે જે આવડે, ફેંકા ફેંક કરવાની, હાચું પડ્યું તો હાચું નહીં. પ્રાચી બોલને, તું સાથ તો આપ, પાછળ ટેકો તો આપ, ટેકો તો આપે, એમને તું ટેકો દઈને ભેગે, એમને આગળ બે આડે. આપણે કોણ છે? વાંધો નહીં, પૂછું તો ગભરાઈ ના જશો. આપણે અમારા તમારા જ છે. એટલા યુગ તું બોલ, માયા એટલે શું? તું કોણ છું? હે, ક્યારે લીધે જ્ઞાન લીધું? ઉદ્ધારમાં થઈ ગયો. હે, હા, આપણે તો ફોરમ તો તારું નામ ને, મારું નામ ફોરમ લખીએ છીએ, તો આપણે કોણ પછી? આ તો શરીરનું નામ થયું ને, ફોરમ શરીરનું નામ ને, પણ આપણે કોણ પછી? મેં કહ્યું આત્મા. બરોબર, આત્મા તો છે, પણ આપણને એને ખબર નથી ને, હજુ તો શું છે એનો અનુભવ થવો છે. શું છે? આપણને આનો અનુભવ છે, ફોરમનો અનુભવ છે, આત્માનો અનુભવ નથી. એટલે એ અનુભવ થાય તો માયા જાય. શું કહ્યું? જ્યાં સુધી હું ફોરમ છું ત્યાં સુધી માયા છે. અંદરના ભગવાનને જાણ્યા તો માયા એની મેરેજ જતી રહે, બધું મૂકીને, હો આખું જે બધું એનું માલ મિલકત બધું એ મૂકીને જતી રહે. માયા એટલે પોતાના સ્વરૂપની અજ્ઞાનતા, સ્વરૂપ એટલે આપણે પોતે છીએ એની અજ્ઞાનતા, એને માયા કહે. અને છેલ્લો લોભ આવે. લોભ એટલે શું? આ કીડી હોય ને, રાત્રે મારી બેટી ચાલતી હોય, જોજો, લોભી હોય, જેમ શરીર નાનું ને એમ લોભ વધારે, એટલે શરીર નાનું મળે, સમજી ગયા? એટલે કીડી બહુ લોભી હોય, રાતે રાતે ચાલતી હોય, મારી બેટી આટલું ખાવા જતો હોય, ભેગું કર કર કરે, દાણો લાવી લાવીને, પછી ઉંદોડો આવે તો શું કરે? આખું બધું ઝાપટી જાય એનું બધું જેટલું એટલું. એટલે આપણે પણ એવી રીતે લોભથી બધું ભેગું કર કર્યું ને, પછી પેલો ઉંદેડો આવે. આ કયો? ઢીચણિયાનો ઉંદેડો આવે છે ને, બદલાવાનું નહીં, એ મોટો ઉંદેડો, 2.5 લાખનો, 3 લાખનો,
બાયપાસ, લોકોને બાયપાસ કર્યા હોય ને, આપણે નહીં બે ચાર જણો એકને બાયપાસ કરીએ, પછી તમારો બાયપાસ આવે બધું હોય પ્રશ્ન. મોટો ઊંડેડો આવ્યો, લઈ ગયો પૈસા, ડૉક્ટર મને સારું કરી દેજો, પણ જેટલા લેવા એટલા લઈ લો કે. એટલે બોલો, સાલા ઘરમાં 100 રૂપિયા કોઈને વાપરવા જોઈએ ના આપે મારા બેટા, કેવા છે બધા, હે ડૉક્ટર સારું કરી દેજો, થઈ જશે ને. ડૉક્ટર કહે મારો બાપો નહીં બચે, તને શું બચાવવાનો છે, ડૉક્ટરનો બાપો બચે ગમે તેલું થયું, જવાનું જાય છે તો. એ તો એક નિમિત્ત છે, શું છે, તમારે સારું થવાનું હોય તો એવું નિમિત્ત મળે, ના થવાનું તો મરી જાય પેલા વ્યક્તિ, શું છે. આપણને લાગે આ ડૉક્ટર બહુ સારો, પછી આપણે બધે કહેતા પડીએ, સારું થઈ ગયો ને, બહુ સારો ડૉક્ટર. પણ પેલાનું કર્મ જુદું, પેલાનું કર્મ જુદું હોય, શું હોય, પેલાને ના સારું થવાનું હોય. હા, તો આપણે આત્મા છે એમ, એવું ને, તો પછી તને કોઈ કશું કહેતો અસર ના થાય ને, તું આત્મા હોવ તો. હા, પણ એને, હા પણ શરીરને થાય છે ને તારે, એટલે આપણે શરીર જ છે, શું છે, જો આપણે આત્મા હોય તો આપણને અસર ના થવી જોઈએ, કોઈ કહેતો અસર થાય છે, માટે આપણે આત્મા હજુ બાકી છે પ્રાપ્ત કરવાનું, બરાબર. એટલે હવે આત્માને જાણવા માટેનું આપણે કરવાનું છે, શું કરવાનું, બધું બહુ દુનિયામાં જાણ્યું, ના જાણવાની વસ્તુ બધી જાણ કરી, મોબાઈલમાં સારું અત્તર વસ્તુ અંદર શીખતા છું, નહીં આવડે તો જોજો, નહીં શીખતા પાસે પૂછીએ બીજાને, શું કેવી રીતે થાય, કેવી રીતે થાય, લા કેવી રીતે પેલો પાવર સેવર થાય ને, આ સેવર થાય ને, બધી સેવો થાય, આના માટે કોઈને પૂછ્યું કશું કે કેવી રીતે આત્મા પ્રાપ્ત થાય, કેવી રીતે આપણું પોતાનું સુખ ઉત્પન્ન થાય, કોઈને પૂછ્યું કશું, બોલો. મનુષ્ય જન્મ મળે ને બહુ કિંમતી કહેવાય, એકદમ બહુ કિંમતી કહેવાય, વારંવાર આવો મળતો નથી, ને આપણે ગમે તેમ એને ખર્ચી કાઢીએ છીએ, શું છે, જબરજસ્ત પુણ્ય હોય ત્યારે મનુષ્યનું શરીર મળે, એ કે મનુષ્યનું શરીર વગર મજૂરો નહીં પડતા, એમને ટાઈમ જ ના હોય, આપણે બધા માટે ટાઈમ છે, શું છે, નથી ટાઈમ, ઘણા કહે છે મારી પાસે ટાઈમ જ નથી, કે શું કહે છે, સત્સંગમાં આવવાનો ટાઈમ જ નથી, અમે એટલે બધું આયા મૂકી દીધું છું કે અમારે અમારા માટે ટાઈમ કાઢવો, શું છે, અમે અમારા માટે આવીએ, તમારા માટે નથી આવતા, અમારું કામ માટે આવીએ, અમારું તો સરખું ચાલે, તમારું ચાલવાનું તો ચાલશે, અમારું સરખે ચાલતા ચાલતા તમારું ચાલે એવી ભાવના ખરી અમારી, કારણ કે આટલે બધા દોડીને આવવાનું શું જરૂર છે, હે બોલતે નથી. ભાઈ નાદારી કડી કહેવાય ને, આંખો એ ચશ્મા પહેરવા પર નાદારી કહેવાય આંખોની, પછી આંખોનો દુરુપયોગ કર્યો હોય ને બધો, આ બધો મોબાઈલ જોયો દુરુપયોગ જ છે, ખ્યાલ આવ્યો, હા તો હમણાં રાતે ઊંઘો આમ આમ કરી ઊંઘી ઊંઘી જશે, લઈને લેતો લેતો એવું નતું, બરોબર, કેટલી ઊંઘ આવતી પાછી પડી ગયા ને ફરી લઈને ઉભે હોય પાછો, ખ્યાલ આવે છે, ઘણી વાર નીચે પડી જાય ઊંઘમાં, પ્રાચી એવું થાય તારે, પ્રાચી તારે એવું થાય છે મોબાઈલ લઈને, નથી થતું કોઈ દડો નહીં થાય ને, બહુ થાય રાતે બોલો, પડી જાય નીચેથી, એટલે પેલો કયો પેલો ગ્લાસ ઉપર નાખાવે છે, હા સેફ્ટી ગાર્ડ, ના બીજું કોઈ એને કહેવાય ને, હા નાખાવે છે ને, તારો તૂટતો નથી એના લીધે, બોલો કેટલી બધી સેફટી, નહીં કેટલા બધા ગોવા પડતા હશે આપણી અંદર, કાચની જેમ આપણી અંદર કાચ નહીં તૂટતો હોય, આપણી અંદર કાચ તૂટે, તારે કાચ તૂટે છે અંદર, નથી તૂટતો, તારા તૂટે છે, શું વાત છે, સુરતી કોઈ રિસાઈ જાય, તારે રિસાય છે, રિસાવું જ પડે ને તારે, ના વાત કરે તો, હા એટલે આ રિસાવું એ ગ્લાસ તૂટી ગયો કહેવાય આપણો, શું કે અંદરનો પેલો હોય ને મોબાઈલની જેમ, એ આપણો ગ્લાસ તૂટી ગયો કહેવાય, તારે એવું થાય છે,
એટલે આ દુશ્મનો જાય તો આપણું સુખ અંદર વળતા, આપણું સુખ આ બધા દુશ્મનો ખાઈ જાય છે. શું છે? ચાર દુશ્મન આપણું બધું સુખ ખાઈ જાય છે. તોય આપણને, તોય આપણે એને સાથ આપીએ, શું કરીએ? સાથ આપીએ કે ના આપીએ? ક્રોધ કરવા જેવો જ હતો, નીકળે કહીએ તો મોડો જ આવે છે. શું કહે? ટાઈમસર આવતો નથી. હવે તો એવું બોલે ને, એવું બોલે ને કે તમે આવતા નથી, એવું બોલે. એવી બધી ભાષા શરૂ થઈ ગઈ નહીં હવે. યુક્ત તો બોલતો નથી કશું. આ છે ને અત્યારે આપણે આ જન્મ ભોગવી રહ્યા છે ને, એને ઇફેક્ટ કહેવાય. શું કહેવાય? ઇફેક્ટ અને કોઝ. કોઝ એટલે બીજ નાખવું, અને ફળ આવે એ ઇફેક્ટ કહેવાય. કોઝ અને ઇફેક્ટ, કોઝ અને ઇફેક્ટ, એના આધારે જન્મ મળ્યા કરે છે. ગયા જન્મમાં જે બધા કોર્સ કર્યા એની અત્યારે આ ઇફેક્ટ આવી ગઈ. હવે ઇફેક્ટમાં પાછા ફરી કોર્સ કરીએ છીએ. કેમ કોર્સ થાય છે? તો કે હું ફોરમ છું એટલે કોર્સ થયા કરે, પણ હું અંદર આત્મા છું એ જાણી લઈએ તો એ કોર્સ બંધ થઈ જાય. ખ્યાલ આવે છે? કારણ આ ચાલુ જ કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ. કર્મ, કર્મનું ફળ ચાલ્યા જ કરે, અટકે નહીં કોઈ દાડવા. પણ કયો જન્મ મળવાનો છે આપણને ખબર નથી, પણ એને કયું આપણે અંદર ચાલી રહ્યું છે એના ઉપર ખબર પડે કે જન્મ કેવો મળવાનો. જે તે બહાર બધું વાતાવરણ ચાલતું હોય તેને ખબર ના પડે કે આ ધૂળ ઉડી રહી છે, ડમરીઓ ઉડી રહી છે, વાવાઝોડું આવી રહ્યું છે, કેવી ખબર પડે? બાયણા બાયણા બધું બંધ કરી દે. તો હમણાં જો સત્સંગ ચાલતો હોય ને તો બધા ઉભા થઈને બાયણા વાઈ જશે. જોજો, હમણાં ચાલુ થવું જોઈએ. એ કેવું આપણે ખબર હોય નહીં કે ઘરમાં ધૂળ ભરાઈ જશે, આપણે સારું ઝાડું વારવું પડશે, પાછું માણ માણ તો હોર વાળ્યું હોય ફરી વારવાનું પાછું. આપણે ડોક્ટર ઓપરેશન કરતા હતા બીજા કોઈ વચ્ચે અંદર, એટલે નથી જવા દેતા. પેલા બોલે કે કેમ આટલું બધું કાપી કાઢ્યું, કેમ આટલું બધું કાપી કાઢ્યું, પેલા એટલે ઓપરેશન થિયેટરમાં કોઈને જવા નથી દેતા. નીકળતો જોયા કે કેટલું આટાડું બધું લાય મને જોવા દે, કે શું થાય એપેન્ડિક્સ એક નહીં લાય જોવા દો મને, કે એટલે કોઈ તો ઓપરેશન થિયેટરમાં ના જવા. કારણ કે ડોક્ટરનું કામ છે. શું છે? એટલે કહું છું તારે, એટલે બહુ સંભાળવું પડે. કોઈનું ઓપરેશન ચાલતું હોય તો કોઈએ બોલવાનું નહીં વચ્ચે. દાદા ભગવાન અમને પોતાને આપતો પુત્રો ના પાડી દે. કોઈ આપતો પુત્ર સત્સંગ કરતું હોય તો બીજાએ વચ્ચે નહીં બોલવાનું. અમે જો શાંતિથી બેઠા આવીશું, જે ચાલે એનું, જે ચાલે ચાલવા દો. કારણ કે ડિસ્ટર્બ થઈ જાય માણસ, એ મારું સાંભળે કે એમનું સાંભળે. ખ્યાલ આવે? જે આપણા કોલેજમાં પ્રોફેસર ભણાવતો, બીજો પ્રોફેસર આવીને બોલવા નહીં પડે વચ્ચે. એક હોય તો એક જ હોય ચાલે, શું ચાલે તો બધું શોભે. ને આપણે શું જોયું? એટલું બધું આપણી પાસે વચન બળ નથી કોઈ આપણું સાંભળે. વચન બળ જોઈએ સાંભળવા માટે. શું છે? બોલતી નથી, બોલે છે ને. તમારે હારે અને આ તો ફાવે નહીં, મસ્ત રહે છે પણ આમ આરામથી, હે ને? બિંદાસ હે ને? એવું જ જોઈએ. પણ બધું ચુમાઈને આમ મોં ફૂલાઈને બધું નહીં રહેવાનું, આરામથી રહેવાનું. આપણે આપણી દુનિયા, શું છે? દરેકની દુનિયા અલગ અલગ હોય ને, ના હોય? પીઝાવાળાની દુનિયા અલગ, પેલા હોટલવાળાની દુનિયા અલગ, પેલા હોટલવાળાની દુનિયા અલગ, બધાની અલગ અલગ હોય ને. હે, ચાલો આગળ. વિષયાસક્તિ રાગે મોહી, વિષયાસક્તિ રાગે મોહી, દ્વેષે વેરિલ ઝેરીલી, દ્વેષે વેરિલ ઝેરીલી, યાચક ભાવે ભિખારી છે, યાચક ભાવે ભિખારી છે,
મનો વૃત્તિ ડંખીલી, દ્વેષી મનો વૃત્તિ ડંખીલી, દેખીતા વ્યવહાર સપના, દેખીતા વ્યવહાર સપના, ઉંઘતા માં જડ પાઈ જશો, ઉંઘતા માં જડ પાઈ જશો, માલિકીના ભાવ ભરિયા, માલિકીના ભાવ ભરિયા, ચણતર માં જ ચણાઈ જશો, ચણતર માં જ ચણાઈ જશો, કુદરત ના મહેમાન જીવણા કાળ ક્રમે વિખરાઈ જશો, કુદરત ના મહેમાન જીવણા કાળ ક્રમે વિખરાઈ જશો. ખાલી ટીવન તો બધા સાથે ગાવાનું. અહિંસાનું ફળ કુમારી છે, અહિંસાનું ફળ કુમારી છે, સત્યનું ફળ વિશ્વાસ મૂડી, સત્યનું ફળ વિશ્વાસ મૂડી, ચોરીનું ફળ જગત મજૂરી, ચોરીનું ફળ જગત મજૂરી, પરિગ્રહી કાયા અગન ધૂની, પરિગ્રહી કાયા અગન ધૂની, મૈથુન ભોગાચાર ભયથી, મૈથુન ભોગાચાર ભયથી, ભવની દ્રે અટવાઈ જશો, ભવની દ્રે અટવાઈ જશો, છે અજ્ઞાનાધાર મતના, છે અજ્ઞાનાધાર મતના, મત્સરથી મસડાઈ જશો, મત્સરથી મસડાઈ જશો, ઉદરતના મહેમાન જીવડા કાળક્રમે મંતાઈ ગરીબી ફકીરી, મંતાઈ ગરીબી ફકીરી, કર્માધીન પુદગલ મેળા, કર્માધીન પુદગલ મેળા, કેવળ આત્મા બીના સબ કુછ, કેવળ આત્મા બીના સબ કુછ, કાયમ કોઈ નહીં અપના, કાયમ કોઈ નહીં અપના, રામ કહો રહેમાન બહિલા, રામ કહો રહેમાન બહિલા, ખોખા છે વિદાય થશો, ખોખા છે વિદાય થશો, ચંદા કે દિન ચાર પીછે, ચંદા કે દિન ચાર પીછે, અમાસ છે ઓલવાઈ જશો, અમાસ છે ઓલવાઈ જશો, કુદરતના મહેમાન જીવડા કાળ ક્રમે વિખરાઈ જશો. શ્રીમંત થાય છે, ગરીબ હોય છે, ફકીર હોય છે, બધો કર્મનો મેળો છે, કર્મનો કર્મ પ્રમાણે આ બધું મળતું હોય છે. પરંતુ આપણા આત્મા સિવાય કોઈ આપણું છે નહીં. શું કહ્યું? આ બે આંખો ખુલ્લી છે ત્યાં સુધી આપણા આ બધા, બે આંખ બંધ થઈ કોઈ સાથે આવે નહીં. નહીં સાથે આવે ને કોઈ, આપણે જઈએ તો ના આવે, આપણી સાથે કોઈ આવે, જઈએ તો ઉપર એકલા જ જવાનું. એવું એટલે વાઈફ હોય ને, વાઈફ એ આ ચોકટની બહાર ના નીકળે જ્યારે માણસ મરી જાય ને ત્યારે, સમજી જાઓ. અને દીકરો હોય દીવા સડી મૂકે ત્યાં સુધી, પછી કોઈ જાય નહીં આગળ. આટલી બધી પ્રથા છે ખાલી. શું છે ને, આપણે મારું મારું ને જેટલી ખૂંચો પાડીને
એ બધી સાથે લઈને જવાની. બાકી કોઈ સાથે આવે નહીં. ગૂંચ પાડી, ગૂંચ પાડી એટલે શું? ગૂંચ શેમાં પડે? વાળમાં ગૂંચો પડે ને, ઉકેલીએ છીએ આપણે, માથું ધોઈએ તારા આમ આમ કરીને, કોંસકાથી કોંસકાથી કાંસકાથી કાંસકાથી આમ ઉકેલીએ ને, કે પેલું કઈ લાકડી મારીને શું બધું કરીએ છીએ ઉકેલવા માટે ને, અજતું રહે બધું. કોઈ આપણી સાથે આવે નહીં. આ તો બધું કર્મ થી બધું ભેગું થયેલું છે. આ મેળામાં ભેગું થાય, બધા મેળો હોય છે ને, એ કોણ કોનું હોય છે? કોઈ કોઈનું નથી હોતું. મેળો પૂરો થાય, બધું વિખરાઈ જાય. આટલું જ જો લક્ષમાં રહે ને તો આપણું કામ થઈ જાય એવું છે. કોઈ આપણું નથી, માટે આપણે આપણા આત્માનું કરી લો. પણ જોડે છે તો એનું સંભાળવાના, તમા રાખવાની, દરકાર રાખવાની. પણ સૌથી વધારે દરકાર કોની રાખવાની? આપણી પોતાની આત્માની. શું છે? હા, બધાની દેખરેખ રાખવી, આપણને જે જે ભેગા થયા ને આપણા આત્માની કાળજી રાખવાની. શું કહ્યું? દેખરેખ ને કાળજીમાં ફરક હોય? હે, બોલતા નથી લાગતા? ભેરો જો દેખરેખ એટલે સામાન્ય ભાવ. જે આપણે ઘર બંધ કરી ગયા ને, બાજુ વાળાને કહીએ ભાઈ જોજો તો કેટલી હજી બહાર નીકળે લેવા જો, તારું છે કે નહીં? ના, આપણે આપણા ઘર માટે શું હોય? કાળજી હોય. બીજા માટે દેખરેખ હોય. શું હોય? એટલે આપણા આત્મા માટે આપણે કાળજી રાખવાની છે કે કેમ કરીને આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટે, કેમ કરીને મુક્તિ પામે. તો બધી સારી ખોટી ગૂંચો પાડી છે ને, એટલે બધા ભેગા થયા છે. ખરાબ ગૂંચ ભેગી પાડી હોય તો ના ગમતા ભેગા થાય, ને સારી ગૂંચ પાડી હોય તો ગમતા ભેગા થાય. શું થાય? ને કોઈ કોઈની સાથે ફાવે નહીં. હે, પાડવાની છે નહીં હોય, પડે ના પડે એવું હોદી લેવાનું છે. ગૂંચ જ ના પડે, ગૂંચ ના પડે એવું શોધી લેવાની જરૂર છે. બધે ફરીએ છતાંય ગૂંચ ના પડે. બોલો, સારું કે ના સારું કહેવાય? હે, ગમે ત્યાં ફરીએ દુનિયામાં ગૂંચ ના પડે. અર્જુનને બિલકુલ ગૂંચ ના પડી. યુદ્ધ કર્યું તોય ગૂંચ ના પડી. શું ના કર્યું? યુદ્ધ નતા લડ્યા. કેટલા માણસો મરી ગયા છે, છતાંય ગૂંચ ના પડી ને એ જ ભાવમાં મુક્તિને પામ્યા. બોલો, તો ગૂંચ ના પડે તારે મુક્તિ પામાય ને? પણ હું જ્યાં સુધી કેની છું એવું ભાન છે ત્યાં સુધી ગૂંચ પડે. હું શુદ્ધાત્મા જેવું ભાન થયું એટલે ગૂંચ પડવાની બંધ થઈ જાય. પછી તમે વ્યવહાર કરો તો ગૂંચ ના પડે. કારણ કે તમે પોતે પોતાની જગ્યા ઉપર આવી ગયા. એટલે પહેલા આપણે પોતાની જગ્યા ઉપર નહોતા. એ ફોરમ અત્યારે આપણે આપણી સીટ ઉપર નથી, ફોરમની સીટ ઉપર છે. વિનાશી વિનાશી સીટ ઉપર બેઠેલા છે. કેવી? હે, ફોરમ વિનાશી કહેવાય કે અવિનાશી કહેવાય? હે, કહેવું પડે. તો પછી કાયમનું શું હશે અંદર? પરમેનન્ટ શું? એ કાયમને આપણે પકડવાનું છે. એ આપણે છે. એ પકડાઈ ગયો તો બધું કામ થઈ ગયું. દુનિયાનું કોઈ કામ બાકી ના રહ્યું કહેવાય. અંદર ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ તો આ ભગવાનના મંદિરમાં જવાનું, દીવા અગરબત્તી કરવાના, આપણી અંદર ભગવાન પ્રગટ થાય એના માટે જ આ બધું ક્રિયાઓ. હે, સ્કૂલમાં કોલેજોમાં શા માટે જઈએ? આપણે સારી રીતે ભણી શકીએ, સારું એનો ઉપયોગ કરી શકીએ એના માટે જઈએ છીએ. પછી પાસ થઈ ગયા પછી કોલેજમાં કેટલી વાર જઈએ? ડિગ્રી મળી ગઈ બોલે તું બોતી કેમ નથી? પછી માસ્ટર થઈ ગયું ચાલો, પછી શું કરવાનું? પીએચડી થઈ ગયું પછી શું કરવાનું? હા, આ તમને ભગવાન પ્રાપ્ત ના ત્યાં ત્યાં બધું ભટક ભટક કરવાનું. ભગવાન પ્રાપ્ત થયા પછી ભટકવાનું બંધ થઈ જાય. શું છે? હવે અંદર ભટકવાનું. પછી ક્યાં ભટકવાનું? હા, પેલા બહાર હોતા હતા બધે. હા, ભગવાન તો આપણી પાસે છે. કેડમાં છોકરું હોજે ક્યાં છે? ક્યાં છે? કેડમાં છે. આત્મા આપણી પાસે, હોદવા બહાર નીકળ્યા છે આપણે. શું? ભગવાન આપણી પાસે છે ને આપણે બહાર હોદવા નીકળ્યા છે. બરોબર પ્રાચી? ભગવાન છે ને આપણી અંદર. હા,
આપણને આપણને રહે છે જ, પણ તમને ખ્યાલ નથી આવતો. આપણને બધું રહે છે જ, આપણને રહે છે જ. એ તો અર્જુનને પૂછવા જાવ તારે ને, તને કેવું રહેલું ને શું રહેલું પૂછવા ગયા, તો તમે તમારી રીતે માની લીધું ને. હે, આપણે જુદું રહે છે, આપણને જુદું જ રહે છે. કારણ કે આપણે હજુ કર્મો વચ્ચે પડ્યા છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે. શું થયું છે? એટલે તકલીફ થાય છે આપણને. એટલે બીજા બધાને શું શું કર્મ પૂરા થઈ ગયા ને ભેગું થયું હોય એટલે તકલીફ ના હોય. આપણે તો બધું કર્મ નડે છે, એટલા બધા ભરચક લઈને આવ્યા છે ને. પ્લેનમાં ફરીએ તોય પૂરા થાય એવા નથી, દાદા ભગવાન એવું કહે છે. પ્લેનમાં ફરો તો એટલા બધા કર્મોનો ઘાસડો લઈને આવ્યા છે, પૂરો થાય એવો નથી. આપણને તો એમનાથી જબરજસ્ત પ્રાપ્ત, એમને તો બે મિનિટમાં દિવ્ય ચક્ષુ આપેલા ખાલી. આપણે તો કાયમ ના આપી દીધા, વાપરો કે છે. આપણે વાપરતા નહીં શું કરવાનું? વસ્તુ હોય સોના મરોડ બધી તો નહીં પહેરતા લા ટાઈમ આવે તારે, કે મૂકી રાખો છો લોકરમાં? લોકરમાં ને, હા ભાઈ ધીમે રહીને પેલા ચાવી લઈને જશે ભાઈ લોકરમાં. શું થાય બેંકમાં? હા હે, હા અવિનાશી તરફ દ્રષ્ટિ થાય ને, એક જ વાર થાય તેનું કલ્યાણ થઈ ગયું, એક જ વખત થવી જોઈએ. દાદા કહે છે ને, એક વાર શુદ્ધાત્માની શુદ્ધાત્મા બોલ કામ થઈ જશે તારું. આપણને તો કેટલું બધું રહે છે આખા દિવસ દરમિયાન, હાજર ને હાજર રહે છે. આ નથી રહેતું એ કોને ખબર પડે છે? ચલો આપણે આત્મા થયા એટલે ખબર પડે નથી રહેતું, નથી રહેતું એ પણ રહે છે જ. કોને જાય ને, જ્યાં જેવો જાય એનો એનો સ્વભાવ છે. તમારો સ્વભાવ એને જોવાનો છે, તમે તમારા સ્વભાવમાં રહેવાનું. શું કરવાનું? આપણે આપણે જે ટાઇલ્સ બનાવતા હોઈએ, બીજો ગમે તે બનાવતા હોય, એને આપણે એની એની બનાવવા એને જે બનાવવા જઈએ છે, આપણે જે બનાવતા બનાવીએ જ છે ને. ખ્યાલ આવે છે? આ તો આવા કળિયુગમાં હોય જ નહીં. આ તો મહા આશ્ચર્ય છે. આ તો 11મું આશ્ચર્ય છે. આ 10 આશ્ચર્ય થઈ ગયા ત્યાં સુધી, અમે 11મું આશ્ચર્ય છે દાદા ભગવાનનું વિજ્ઞાન. ખ્યાલ આવે છે? તું આગળ આવી જાય પાર્ટી કરી. બેવાનું જગ્યા જતો પછી આવું. છૂટવાનો રસ્તો ક્યારેય ભેગો થતો નથી. ભગવાનને ગમે તેટલો વ્યવહાર હોય, ગમે તેટલી બધી વસ્તુઓ હોય, એ ભગવાનને વાંધો જ નથી. પણ તમે એ વસ્તુ હોવા છતાંય તમે શેમાં રહો છો એનો જ વાંધો છે. આ બધી વસ્તુઓ કંઈ આત્મામાં રહેવા વચ્ચે નથી આવતી. આવે આ રહે છે જ ને અશોક ભાઈ, નથી રહેતા. બધી વસ્તુ નડે નહીં, કશું વચ્ચે ના આવે. દાદા એવું વિજ્ઞાન આપેલું છે, કશું વચ્ચે ના આવે. જે છે આપણે જ છે. શું છે? પછી એ વસ્તુ પ્રાપ્ત થયા પછી સારી રીતે જીવન જીવાય. શું કહ્યું? અત્યારે આપણે આપણી સમજણથી જીવન જીવીએ છીએ, પછી સાચી સમજણથી જીવન જીવાય તો પછી ખરેખરી ફોરમ આવે, સુગંધ આવે. શું આવે? આપણી પોતાની આત્માની સુગંધ આવે. આ તો શરીર નહીં થાય. શું થાય? એટલે મનુષ્ય એટલે આત્માર્થે જીવન જીવવા માટેનું સાધન, આત્માર્થે જીવવાનું સાધન, એનું નામ મનુષ્ય. પણ કોઈને ખબર જ નથી, એટલે પછી શું થાય? જીવન એમને એમ જતું રહે. શું થાય? વપરાઈ જાય. નાનપણમાં હોય તો બધું વપરાઈ ગયું હોય, પછી જવાનીમાં તો પછી આ બધું રમકડા પાછળ વપરાય. રમકડા ને નાનપણથી દાદા ભગવાન કહે છે, જ્યારથી જન્મ્યો ત્યારથી રમકડા જ રમે છે. શું કહ્યું? રમકડા રમે ને.
જેમ જેમ ઉંમર થાય એમ રમકડું બદલાય, બદલાય કે ના બદલાય? નાનું હોય એનું શું રમકડું હોય બોલો? એટલો ઘૂંઘરો હોય ને આ હોય ને એવું બધું હોય કે ના હોય? પછી થોડો મોટો થાય તો એ ચાલે ના ચાલે ને? પછી કેવું આવે, બોલ બેટ ને ગોટી ને એ બધું આવે કે ના આવે? પછી એનાથી મોટો થાય તો એ બરોબર. પછી કોલેજમાં જાય કયું રમકડું આવે પાછું? જીવતું રમકડું જોયે ને પછી તો હા ખ્યાલ આવે, રમકડું બદલાતું જાય. પછી પાછો લગ્ન કરે બરોબર, કેટલા લગ્ન કરે એના પહેલા કેટલા પગ હોય આપણા? બે પગ હોય ને. પછી લગ્ન કરે કેટલા પગ થાય? બે તારણ બે એના નહીં તો ચાર થયા ને. હવે ચાર પગ કોને હોય? એટલે ત્યાં જવાની તૈયારી થઈ હવે. ક્યાં ક્યાં તમે ઘૂંચો પડે ને બને ને ના બને ને બધું ચાલ્યા કરે લહર પહર, શું થાય? ધક્કો મારી મારીને ચલાવવાનું, શું કરવાનું? ધક્કા ગાડી. એટલે પછી એવું થાય સંસારમાં હોય પછી એવું થાય બધું થાય ને કંટાળે પછી એને કે સાધુ થઈ જવું સારું, શું થાય? પછી પાછું એનું રમકડું બદલાય, શાસ્ત્ર હોય માળા હોય આ હોય પાછું એનું રમકડું બદલાયું. પછી ત્યાં જાય તો તઈએ કંટાળે પાછો, શું થાય? ત્યાંય પાછા ઝઘડા. એટલે જ્યાં સુધી અંદરના ભગવાનનું ભાન થતું નથી, અંદરની રમણતા શરૂ થતી નથી, આત્માની રમણતા શરૂ નથી થતી, ત્યાં સુધી આખું જગત રમકડા રમાડે છે. પોતાની રમણતા થવી જોઈએ, શું થવી જોઈએ? પોતાની રમણતા, પોતાની રમણતા થાય એટલે કાયમનું થઈ ગયું કહેવાય. પોતાની રમણતા આ તો આખો દળ પર રમણતા. કેવી પર રમણતા? પર બીજી બધી વસ્તુ રમણતા એને પર રમણતા કહેવાય. આત્મા સિવાયની બધે રમણતા એને પર રમણતા કહેવાય. રમણતા એટલે પેલી માખી કોળ પાસે ભમે ને એને રમણ કરી કહેવાય. શું તેની તઈ ભમ્યા કરે એને રમણતા કહેવાય. માખી ગોળ હોય ત્યાં ભટ ત્યાં ત્યાં જાય ને વારંવાર ત્યાં જાય ને. આપણે પેલા વિનાશી સુકો પાછો માખીની જેમ ભમ 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 થઈ જાય ત્યાંના ત્યાં જ એ ગમી ગયું ને તો આખો દાડે એના જ વિચારવા જાય કરે આપણે, શું થાય? એટલે કે જ્યાં સુધી સનાતન સુખ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી આખી દ્રષ્ટિએ વિનાશી સુખોમાં રહ્યા કરે. જેમાં સુખ નથી એમાં સુખની માન્યતા રહ્યા કરે. અને આ બધા સુખો બહારના લોન ઉપર લીધેલા કહેવાય. કેવા કહેવાય? ભરપાઈ કરવા પડે, લોન ભરપાઈ કરવી પડે ને. એવી રીતે આ સુખ પણ લીધું એટલે ભરપાઈ કરવું પડે. કારણ કે જ્યાં સુખ નથી ત્યાં સુખ લેવા ગયા આપણે. આની પાસે સુખ જ નથી પણ આપણે સુખ લેવા ગયા. આપણે શરીરમાંથી સુખ લઈએ છીએ ને આખો દાડો, તેમાંથી લઈએ બોલતા નથી તમે બોલો ને આદરૂજા. શેમાંથી લઈએ? શરીરમાંથી લઈએ ને. શરીરને જાડું કરવા માંડીએ, પાતળું કરવા માંડીએ, બધું બોલા સાહેબ. ભાઈ શરીર શું બગાડ્યું તમારું? એટલી કાળજી જો આત્માને લીધી હોત ને કામ થઈ જાય. જીમ ને ભીમ ને બધું બધે દોડા દોડ કરે હવાર પડે. પેલો હશે તો ગાડીમાં જીમમાં જાય ત્યાં જઈને સાયકલ ચલાવે, શું કરવાનું? અહીંથી સાયકલ ચલાવી જાય ભાઈ, એક કલાક ફેરવી હોય ને સાયકલ જઈને રોડ ઉપર, પૈસા તો બચે જીમના. હા પાતળું થઈને તમારે કોને દેખાડવું છે મને એ થાય છે. ક્લીન દેખાવું છે, કેવું? એસ એલ આઈ એમ હે ને. કેટલું બધું કરે લેડીઝ એના માટે, સ્લિમ દેખાવા માટે. શું કરવાનું? રાતે પેલું નિધિ દર્શન કર્યું હતું? પછી હું શુદ્ધાત્મા છું બોલ, બધું કર્યું આનામાં ખોઈ જાય. હા સા, યાદ રાખવા જેવી વસ્તુ છે, જે કરવા યોગ્ય વસ્તુ છે, જે આપણા માટે છે.
દરરોજ રાતે આ બધાએ પ્રયોગ થવો કરવો પડે. સુરજભાઈ કરો છો રાતે? હું શુદ્ધાત્મા જી બોલતા બોલતા, હે તમે તમે પૂછ્યું બોલજો. છેલ્લામાં છેલ્લા હું શુદ્ધાત્મા છું બોલવાનું. આગળ જે બોલ્યા એ બધું, પણ છેલ્લા આ નિધિ દર્શન કરીને સુઈ જવાનું. દાદાનો ચહેરો દેખાય ને હું શુદ્ધાત્મા છું બોલતા બોલતા સુઈ જવાનું. એકે દિવસ ચૂકવાનું નહીં. આ મસાલો એકે દા ચૂકીએ છીએ? બહાર જવાનું બે ચાર ભેગા કરી લઈએ કે ના કરીએ? બોલતા નહીં એટલે બધા જે જે જરૂરિયાતની બધું લઈ લઈએ કે ને? યાદ રાખી રાખીને કેટલા વખત થાય બેગ ભરતા ભરતા તો. એટલે તેમને પૂછ્યું તારે. હા કશું ભૂલીએ છીએ? હા બધી વસ્તુ યાદ રહે. એટલે આપણી અંદર એ શક્તિ તો પડેલી છે, પણ શક્તિ બીજી જગ્યાએ વપરાય છે. શું થાય છે? શક્તિ જે જગ્યાએ વપરાવી જોઈએ છે, જગ્યા નથી વપરાતી. આ તો બધું ઠેકાણું પડે એવું નહોતું. આ તો દાદાની અસીમ કૃપાથી ઠેકાણું પડ્યું છે આપણું. કેમ કે આપણે બધા ઠેકાણા વગર ના હતા. હું તો ઠેકાણા વગર નહોતો, તમને કહી દઉં. આ બધા બહુ સારા છોકરાઓ છે. હું કંઈક બહુ ખતરનાક હતો, તમને કહી દઉં. આપણું આપણે કહેવાનું શું વાંધો છે? હું હતો નહીં. હા આ તો બધા છોકરા બીજા બહુ ડાયા છે. સ્મૃતિ બુદ્ધિ તો બધા આપણે તો આમ આ પામવા માટે લાયક જ નહોતા, તમને કહી દઉં. મેં છે ને મારું એક વાર જન્માક્ષર વાંચેલું. મેં લાલ વાંચીએ શું લખ્યું છે? તમે અંદર અંદર શું વાંચો કરો? લા ને કદાચ વાંચીએ. મેં કહું આમ તો આપણે વાંચીએ નહીં કહો. મેં કહું લા વાંચીએ. અંદર લખેલું, જ્ઞાન ત્યાગ વૈરાગ્યમાં ઊંચું સ્થાન ધરાવશે. એવું સારું હતું. આપણે એકે લક્ષણ દેખાતું નથી જ્ઞાન ત્યાગ વૈરાગ્યનું તો, પણ આવ્યું સારું. બોલો, હૃદયમાં આવ્યું. એટલે પહેલાં આમ બધા જોતા હતા, લખતા બધું સાચું લખતા હતા. શું કરું? પહેલાં આવું ધર્મ જેવું કશું જ નહીં. આવું બધું બેસવાનું ના, બધું મૂવી હોય મૂવી જોવાનું, આ જોવાનું એવું બધું જ ગમે. તમે ચાર બતાડો તો મને પહેલાં ચાર આખા દિવસ ચાર શોમાં બેહાડી રાખો ને, એવું હતું. અત્યારે બધું ગાયબ થઈ ગયું. કે કોઈ આવતું નથી. આજે અશોક ભાઈ કે પેપર વાંચ્યું ને, હું તો 10 વર્ષથી પેપર જ નથી જોયું, વાંચતો જ નહીં. 10 વર્ષથી કોઈના રિમોટ મેં પકડ્યું નથી, કોઈના પણ ઘરમાં નહીં. એની મેરેજ જતું રહે. આપણે નહીં છું કરવાનું નહીં. અંદર સમજણથી જ છૂટી જાય. સમજણથી છૂટે એ સાચું કહેવાય. શું છે? જે જે વસ્તુની કિંમત સમજાય ને, તો પેલી વસ્તુની કિંમત ડિવેલ્યુએશન થતી જાય. શું થતી જાય? ડિવેલ્યુએશન થાય. આ બાજુની કિંમત સમજાય તો પેલી બધી ડિવેલ્યુએશન, એની મેરેજ થઈ જાય. ને તમારી અંદર જે ચિત્ત છે, ચિત્ત જેને મહત્વ આપો એ તરફ જાય છે. આખો દડો કે ચિત્ત ક્યાં ક્યાં જાય છે આપણે જોવાનું. ખબર પડે કે કઈ જગ્યા ઉપર આપણને વધારે રસ છે, ત્યાં ચિત્ત વધારે જતું હોય ત્યાં ખબર પડે આપણને. ગ્રાફ ઉપરથી આપણા ગ્રાફ કે કઈ ગયું વધારે આખા દિવસમાં, એટલે ક્યાં ક્યાં હજુ રસ છે. ક્યાં રસ પડે ત્યાં બધું બતાડવું પડે, કંઈ શું છે શું નહીં આખું બતાડવું પડે. બધું આપણે બધું કરજે ભૂલે ના કરતી. હો તને કે મારા કે મન સાધ્વીજી બનાવી દેશે એવું નથી. હો ડરી ના જતી. હે એમ બને એવું નથી કોઈ. લમણે લખેલું હોય તો આવે બધું. શું છે? હા કોઈનાથી કશું છૂટે એવું નથી. એનું કર્મનો ઉદય હોય તો જ છૂટી શકે. આજે ખાસ કરજે. હો રાતે શુદ્ધાત્માને બોલતા બોલતા સુઈ જજો. હા નિતેશ કહે છે હમણાં તારે નહીં બોલવાનું. આપણને લાભ થાય જે મળ્યું છે ને.
એનો આપણને લાભ થાય, એનું પરિણામ દેખાય. શું દેખાય? પરિણામ. આપણે દરેક વસ્તુનું પરિણામ જ જોઈએ છે ને? ના, એને લીધેલું છે ને? ના, જ્ઞાન ના લીધે એને નહીં. એને તો કોને? હા, એટલે તો આ બધું ભાષણ આપવા શું કામ આપો? આટલા બધા એની વિચાર ઉપર તૂટી પડો છો, એટલે તો વાત કરું છે. બીજું જ એટલે તો વાત કરું. ચલો વાત કરો બીજા. ચલો બધા નીચે હું જીવું છું. ના, નીચું ખાલી કેમ બેસી જતા? આપડે કેમ નીચું ખાલી બેસી જતા? તો શું થાય છે? પ્રાચી પૂછશે, આજે પ્રાચી પૂછે. આ તો ચાલશે. હું નહીં હોતો કવિરાજ પા નહીં. કવિરાજ ગાય હું બોલું છું. એટલે તો આ બધા ભેગા થયા છે. શું છે દાદા? શું કે છે કે કેટલા જન્મોથી આ ટોળું સાથે ને સાથે આવે છે. એમને એક જ ઈચ્છા હતી કે મારે કંઈ પણ કર્યા વગર આત્મા પ્રાપ્ત કરવો છે. તે અત્યારે થયો તમને, કારણ કે બધા એક ધ્યેય વાળા છે. શું છે? એકદમ બીજા ના ભેગા થાય. આ ટોળું છે એટલે જ ભેગું થયું છે. આટલા બધા મોરબી આટલું મોટું છે. ચલો આગળ જઈએ. પૂછવું તો પૂછો, પછી હું વચ્ચે અટકી. શું થયું? ગુસ્સો આવે એટલે કઈ વસ્તુ ચાલતી હોય એમાં કે કરે. એટલે આપણો એટલો સાંભળવાનો ઉદય હોય. શું હોય? આપણો એટલો સાંભળવાનો ઉદય હોય ને એમને બોલવાનો ઉદય હોય. શું હોય? આપણે ના સાંભળવું હોય તોય સાંભળવું પડે. ઘણી વાર આપણે પિક્ચર જોવા ગયા હોય, આપણને ગીતો પસંદ ના હોય તો આપણે બેસવું પડે છે ને? બોલો ને. ના ગમતું આવે તોય બેસવું પડે છે ને? પિક્ચર આપણે ના ગમતું આવ્યું હોય બધું એ તો એવું છે. આ તો બધું ના ગમતું હોય તોય આ દુનિયામાં આપણે કરવું પડે છે. કેટલી બધી વસ્તુ હશે આપણે ના ગમે તો કરવું પડે, છતાં આપણે સાંભળી લેવાનું. શું કરવાનું? કોઈ કહે તો સાંભળી લેવાનું. આપણે આપણું આપણામાંથી શું કામ એ વિચલિત થઈને બીજામાં જતા રહીએ? બરાબર. જે તો હું મારી મમ્મી પાસે જતો હતો, મને બધી બહુ વસ્તુઓ કે બધી સાંભળવાની. આપણે એમની રીતે કે આપણે સાંભળવું તો પડે ને કોઈનું પણ. હવે આપણે આપણે બોલીશું તો આપણું કોણ સાંભળશે? ચાલો, આપણે કોઈનું સાંભળતા નથી તો આપણે કોનું સાંભળશું? દાદા ભગવાનને બધી વાતો ખબર હોવા છતાંય બીજાનું સાંભળતા હતા. શું કરતા હતા? બધી વસ્તુ ખબર હોય. એન્જિનિયર આવ્યો હોય દાદા તો કેટલું બધું જાણતા હોય બધી. એમ એટલું થાય, આટલા થાય, આટલું થાય, એમ એની સાથે ઇન્વોલ્વ થઈ જાય. શું થાય? એટલે ગુસ્સો કરવાથી કાર્ય બગડે છે. આપણે એને કર્તા તરીકે જોઈએ છે કે આ બોલનાર છે એવું જોઈએ છે. શું છે? કોઈ બોલનાર જ નથી. આપણું કર્મ જ આપ બોલાવડાવે છે ને.
આપણે નહીં ગમતું એટલે ભાઈ વર્તન આપણા કર્મને આધીન છે. હા, આપણા કર્મને આધીન એને કરવું પડે છે, કોઈ કરતા નથી. એટલે જોઈ લેવાનું કારણ શું, શાના માટે કહે છે આપણે. એટલે આપણે સમજવાનું કે આપણને ખબર નથી, ને આપણને એવું છે કે મને ખબર છે તોય કે કરે, હવે ખબર નથી તારે કે કરે છે ને, પેલા એક તો કોઈ કહે જ નહીં. એટલે બધી વસ્તુના સમજશો ને તો જ એનો લાભ મળશે. આપણને જે પ્રાપ્ત થયું છે ને એને સમજશો તો જ એ વસ્તુનો તમને લાભ મળશે, ને તો જ તમારો ખરેખર આનંદ વર્તાશે, નિકાલ નહીં પડતા. બધો આનંદ આ ખાઈ જાય છે તમારી અંદર જે સમજણ છે ને, આનંદ ખાઈ જાય આપણે. જો સાચી સમજણ એ વખતે રાખીએ ને તો એ જ આનંદ આવે પાછો. આપણે એમને કરતા તરીકે જોઈએ છે, એ બોલનાર છે તરીકે જોઈએ છે, મને વારંવાર કહે છે એ જોઈએ છે. તમે એકવાર કહ્યા પછી કહે કે ફરી હવે આવું નવું કહો, એટલે કે ના કહેવાય. હવે શું કહે છે, જેટલી ટેપ રેકોર્ડર તમારા માટે નથી વાગી ગઈ. શું થયું, પૂરી થાય તો કઈ, ગમે તો પૂરી થાય ને. એટલે રાહ જોવાની, પૂરી થાય એની રાહ જોવી. શું થયું, હે એટલે આપણે ધીરજ નથી આપણી પાસે. શું નથી, ધીરજ ખૂટે છે, ધીરજ ખૂટે છે. અને જ્ઞાની પુરુષો બહુ ધીરજ વાળા હોય, શાંતિથી એનું એન્ડ એનું શું પૂરું થવા આવે ત્યાં સુધી રાહ જોતા હોય. છો ને થઈ જાય, જેટલું લખેલું એટલું જ બોલવાનું છે, એને બધા બોલી શકવાનું નથી. એ આપણી બધી લમણે લખેલી ખોટો છે. શું છે, આપણે જ આપણા માટે જવાબદાર છે. દાદા ઇંગ્લિશમાં બોલતા ને, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. તમે જ તમારી જાત માટે સંપૂર્ણ જવાબદાર છો. બસ પતી ગયું, ને સગડી ઉપાધિનું મૂળ મુવા તું જ છો. આ દાદાનું બ્રહ્મ વાક્ય છે. મને આમ ઇંગ્લિશ થોડું ઓછું આવડે, એટલે ઘણા આપતો પુત્ર કે તું ઇંગ્લિશમાં પેલું સૂત્ર લખે છે ને તો મને બતાવીને મૂકજે. હે બા ભૂલ ના, હું સારું. શું કહેવાનું, બસ એટલે સંતોષ થઈ જાય. પછી હું કહું આપતો પુત્ર મૂકેલું, જેમને ઇંગ્લિશ સારામાં સારું આવડે છે ને તો વાંધો નથી આવે. શું કહે, બધું કહેનારા હોય તો અમને સલાહ આપનારા હોય ને. ઘરમાં નિવેડો લાવવાનો ખરેખર. ઘડિયાળમાં ઘડિયાળ હોય છે ને ટક ટક થાય એવી, એ ઘડિયાળ જ છે, સમજી જાઓ. ઘડિયાળ આખો ટક ટક નથી થતી, 24 કલાક ટક 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 કરી. પેલા એવી આવતી ઘડિયાળ દ્વારા લોલક હલ્યા કરે ટક 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 લાગે. તમે જેટલું એ વખત ધીરજ રાખશો ને એની મેરે ટક ટક બંધ થઈ જશે. એમ નહીં, એમ નહીં, હવે જેમ જેમ આપણે ધીરજ રાખતા જઈશું ને એમ ઓછું થતું જશે. એટલે જેની પાસે આમ જ્ઞાન સોલિડ હોય ને, સબર જબરજસ્ત ધીરજ હોય, શું હોય એકદમ આખી. ઘણી વાર અમારે એવા આવે છે સત્સંગમાં, આપણને બોલવા જ ના દે ને, તું બોલી લે ચાલ ભાઈ તારો સત્સંગ આજે અમે સાંભળીશું. શું થાય, એવા કેટલી જગ્યા આવે ભેગા થાય, એક શબ્દ આપણો ના સાંભળે ને એનું જ આખું ગા ગા સતત બોલ્યા જ કરે. ખરેખર કહું છું, બહુ જગ્યા એવું બન્યું છે. દાદા પાસે એવા આવેલા છે ને, દાદા ને દાદા કે ઓહો એવું છે, દાદા પછી એને એડજસ્ટ થઈ જાય. શું થઈ જાય, હા
દાદા ભગવાન વખતે પણ એવું થતું હતું કે બાજુમાં બેઠા હોય ને એનાથી દાદાથી પહેલા સમજાવી દે શું કરે, એટલે ભાઈ ભગવાન બેઠા છે એમને સમજાવો દો ને, એ કહે કે તમે સમજાવો ત્યારે સમજાવવાનું, શું કરવાનું, હા એમની આજ્ઞા વગર તો કશું થાય નહીં ને, આપણે કેવી રીતે બોલાય. અનુભવ પછી તમે તમારી જોડે છે ને પછી કહેવાનું, અત્યારે નહીં કહેવાનો અનુભવ, અત્યારે જે અનુભવ કહે છે એનું સાંભળવાનું, શું કરવાનું, પછી તમારે એમને ઘેર લઈ જાઓ ને, જમાડીને અનુભવ સાંભળો આરામથી, જેટલો સાંભળો એટલો, જેટલા કલાક સાંભળો એટલા એમને લઈ જવાના ઘેર અનુભવ સાંભળવા માટે. બધા સંજોગો આવે ને ભાઈ, સંજોગ વિયોગી સ્વભાવના હોય, કેવા હોય, એનો વિયોગ થઈ જ રહ્યો છે. કારણ કે દાદા કે ઘર એટલે છૂટવા માટેનું મોટા મોટું સાધન છે, શું કહ્યું, કર્મ ખપાવવાની દુકાન કઈ ઘરને, બધા ભેગા થયા હોય, આ બધા શું થયા હોય, સૌથી વધારે વેરના હિસાબો હોય ત્યારે ઘરમાં ભેગા થાય. સત્યુગમાં પ્રેમના હિસાબો હતા, કળિયુગમાં વેરના હિસાબો છે. એટલે દાદા કે પ્રેમ ના હોય તો વાંધો નહીં, પણ વેરના બંધાઈ જો, શું કહ્યું, આપ છૂટી જજો, હા હા કરીને, ભલે ના ગમે તો હોય, તું સાચો ભાઈ, તું સાચો કઈ, છૂટી જજો, નિકાલ છોડશે નહીં. હે, અરે કરવાનું, આપણે શું વાંધો છે, એની જવાબદારી, ખોટું બોલે તો આપણે ખોટા જ માટે ખોટું ભેગું થાય, હે વેર નહીં બંધાવવાનું. હા પ્રેમ તો આ દુનિયામાં લાવવાનો ક્યાંથી, પ્રેમ તો આ દુનિયામાં લાવવાનો ક્યાંથી, પ્રેમ છે, પ્રેમ એટલે એને કહેવાય ક્યારે વધે નહીં ને ક્યારે ઘટે નહીં, એનું નામ પ્રેમ. આ બહારનો પ્રેમ નહીં બધો બતાડે છે બધો પિક્ચરોમાં, એ તો બધો નકલી પૈસા કમાવાનો પ્રેમ, ને આપણે અસલી કરવા જઈએ, શું કરવા જઈએ, અસલ નકલથી નકલ જ થાય, અસલ ના થાય કોદાડો, નહીં ઝેરોસ્કોપી થાય ને અસલ થાય ના થાય. એટલે દાદા કે વેર ના બંધાય, છૂટી જજો, એ કાં તો એક આંટી મારી દેશે ને છૂટાશે નહીં તમારી. દાદા કે તું સાચો કહીને છૂટ મુક્ત થઈ જજો, તમે સાચા કહીને હૈયે સંમતા ધારવી, સમજુ સમજે સાંધ માને ઘડેડાને દફન, પારથી મશીનરીમાં આંગરી ના ગમ. દાદા જે રીતે છૂટેલા છે એ રીતે જ આપણને બધા ઉપાયો બતાવેલા છે. મહાત્મા એવા હોય દરેક આપતો પુત્ર ને એ પ્રશ્ન પૂછ્યા આવે, શું કરે, એકનો એક પ્રશ્ન આ બધાને પૂછ્યા આવે, હા એવું કરે, દરેક ની પાસે જવાબ સરખો જ નીકળશે, દાખલો જુદો નીકળશે, પણ સિદ્ધાંત એક જ નીકળશે, બાકી સિદ્ધાંત એક જ આવશે. કોઈ પણ આપતો પુત્ર પાસે જાઓ, સંસારમાં લડવા વાળા હોય તો સારું થાય, આપણને ભાન થાય કે આ જોડે રહેવા જેવું નથી, શું છે, એટલે પ્રતિકૂળ સંજોગોને ભગવાને બહુ વખાણ્યા. આત્માનું વિટામિન કહ્યું એને, શું કહ્યું, આત્માનું વિટામિન, એ કદાચ છૂટવાનું મન થાય એવું નથી, સુખ નથી તોય છૂટવાનું મન થાય એવું નથી. દાદા કે સુખ હોત ને સંસારમાં, દરરોજ પેપરમાં જાહેરાત આવે કે આ માણસ સુખી છે, આ માણસ સુખી છે, બધું અંબાણીનો આવ્યું કે આ સુખી જેવું, ચાલો કેટલી પ્રોપર્ટી હશે એની પાસે, આવ્યું કોઈ દાડો છે જ નહીં, આ તો બધા માનેલા સુખો છે, કેવા છે, માનેલા પૈસાથી કે થોડા કંઈ સુખી થઈ જવાય છે,
સુખ તો સમજણમાં રહેલું છે, પૈસામાં નથી. ભગવાનના સમયમાં પુણ્યા સાવક હતા ને, ખાલી પુણી કાતીને જીવન જીવતા હતા. જમવાનું થાય સાચનું એટલે બંધ કરી દે તોય સુખી હતા. પુણી કાતા હતા, પુણી હા સમજણથી સુખી હતા કે સાંજ થાય એટલે આપણું જમવાનું પહેલાં પૈસા થયા ને એટલે બંધ કરી દેવાનું. પછી બીજે ત્યાં બીજું આપણે કેટલું કર કરીએ, કેટલી પેઢીનું ભેગું કરીએ, પછી લગ્ન થાય એમાં કેટલા રૂપિયા ખર્ચાઈ જાય. એક જ દાડાનો રોફ હોય કશું જ ના હોય. પીછે અમાસ કી રાત, શું છે સરું સરું બધું સારું લાગે પછી તો ખલાસ હીરો સાથે તમે ના બોલો તો સારું જ કે છે. શું કે ચાર દિવસની ચાંદની પીછે અમાસ કી રાત કવિ રજુ ને બોલો તમે સાંભળવાનું તો ભાઈ બોલવાનું નહીં સાંભળવાનું. આખા વખતે કહ્યું તો સાંભળી સાંભળી કાન ફૂટી ગયા. શું કે છે કહ્યું નતું આખા વખતે કહ્યું છે ને કથા સાંભળીને ફૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન કે છે. શું કે છે જેના માટે હું મારો જન્મ થયો જે વસ્તુ મને ના મળ્યું તો મારે કરવાનું શું આ બધાને દરરોજ જઈને આટા ફેરા આશીર્વાદ જ કરવાના. પછી કે હીરો ગોગે જઈ આવ્યો. શું કે ખબર છે આપણી જવું તું હીરો ગોગે જઈ આવ્યો એટલે ત્યાં ગયો પણ કમાયા વગર પાછો આવ્યો. એમ હીરો ભોગે જઈને પાછો આવ્યો. ભોગા કામ છે ભાવનગર પાસે. હા એમને આવ્યો એમ આપણે ગયા ખરા બધી જગ્યા પણ જે વસ્તુ મળવી જોઈએ એ વસ્તુ મેળવ્યા વગર પાછી આવ્યા. બોલ કામી નહી તું બોલ. ખરાબ લાગે માનો બહુ હોય દીકરા હોય કામ નો ખરાબ આપણને એમ ગાડા ફૂટી ન જાય એના પુણ્ય કેવાય કે આપડે કઈ સારું નથી લાગતું આપણું પાપ કેવાય. આપણે કહીએ ને સારું નથી લાગતું તો આપણું પાપ કહેવાય. નહીં કે એને ગમતું હોય તો આપણને કે ગમે તમને કહો તો મને વાંધો નથી આવતો. શું છે આપણે પૂછે તો વાતો કરવા નીકળે તો આપણે આપણી રીતે કર્યા કરવાનું. શું છે વકીલો પૂછે તારે સલાહ આપે છે ને પૈસા લે તારે સલાહ આપે છે ને બોલો ને. હમણાં હું ચીફ જસ્ટિસ પાસે ગયેલો જોધપુરમાં આખા શું કહેવાય આખા ગુજરાતમાં એક જ ચીફ જસ્ટિસ હોય ન્યાયાધીશ એક જ હોય આખા. એમને ભાઈ મળવા ગયો જૈન હતા રાજસ્થાન ગુજરાત હાઈકોર્ટના આખા એ ગુજરાતના હતા ચીફ જસ્ટિસ. પણ એટલી સરસ સમજણ હતી એમની જબરજસ્ત સમજણ. એક પણ વાતમાં એણે વિરોધ નથી કર્યો. જૈન પાછા હોય પોતાનું ઘર દેરાસર જુદું છે. સ્વામિનાથ ભગવાનનું આખું દેરાસર બનાવ્યું ઘરમાં ઉપર. એમની સાથે તમારે એક વાત કરવી હોય આટલી તો કેટલા એક લાખ રૂપિયા મૂકવા પડે તારે વાત કરે તમે. તમારો કેસનો નિવેડો આવ્યો કે ના આવ્યો પણ લાખ રૂપિયા આપવાના પહેલાં પછી તમારો કેસ હાથમાં લે. એટલે જસ્ટિસ ન્યાયાધીશ જજ એટલે બંને કામ કરતા હોય
એડવોકેટ નું કરે, પેલું કરે, બે એટલે કોઈ પણ હોય એવો વકીલ તો એટલા રૂપિયા રહે તારે સલાહ આપે ટૂંકમાં. એટલે બેસવું પડે ને.